ધોરણ ત્રણ વિષય ગણિત ગમત આજે આપણે ગણિતમાં વ્યવહારિક દાખલા શીખીશું પ્રશ્ન નંબર બાર દાખલા ગણો સૌથી પહેલાં દાખલો ગણતા પહેલાં આપણે રકમ વાંચીશું એક શાળામાં પહેલાં ધોરણમાં બસો છત્રીસ વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ છે તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે આ આપણી પાસે રકમ છે તેના પરથી આપણે દાખલો ગણવાનો છે તો આપણે સૌથી પહેલાં રકમને ટુકડે ટુકડે વાંચવાની તો એક શાળામાં પહેલાં ધોરણમાં બસો છત્રીસ વિદ્યાર્થીઓ છે પહેલાં ધોરણમાં કેટલા છોકરા છે બસો છત્રીસ વિદ્યાર્થીઓ અને બીજા ધોરણમાં એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ છે તો આ બંને ધોરણમાં થઈને પહેલાં ધોરણમાં અને બીજા ધોરણમાં બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો એ જાણવા માટે આપણે પહેલાં ધોરણના વિદ્યાર્થીઓ અને બીજા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરવો પડે તો જે જવાબ આવે તે બંને ધોરણના થઈને વિદ્યાર્થીઓ થશે તો સૌથી પહેલાં છે બસ રકમમાં છે પહેલું સૌથી બસો છત્રીસ વિદ્યાર્થીઓ તો આપણે લખવાનું અહીંયા બસો છત્રીસ હવે બસો છત્રીસની સંખ્યાની બાજુમાં શું લખેલું છે કયો શબ્દ આવ્યો વિદ્યાર્થીઓ તો આપણે અહીંયા લખવાનું વિદ્યાર્થીઓ હવે એ વિદ્યાર્થીઓ કયા ધોરણના છે તો આપણે રકમની આગળ આપ્યું છે પહેલા ધોરણના તો અહીંયા લખવાનું બસો છત્રીસ વિદ્યાર્થીઓ પહેલા ધોરણના હવે આપણે બંને પહેલું ધોરણ અને બીજું ધોરણ બંને ધોરણના છોકરા ભેગા કરવાના છે તો આપણને કુલ સંખ્યા મળશે એટલે ભેગા કરવા માટે શું કરવાનું સળવારો એટલે વધતાનું નિશાન કર્યું અને બીજા ધોરણમાં એકસો ને પંચ્યાસી તો એકમની નીચે જ એકમ દશકની નીચે દશક અને સોની નીચે અંક લખાય એ રીતે આપણે લખવાનું હવે એકસો પંચ્યાસીની બાજુમાં કયો શબ્દ છે વિદ્યાર્થીઓ તો લખવાનું વિદ્યાર્થીઓ રકમની બાજુમાં જે સંખ્યાની બાજુમાં જે શબ્દ હોય એ શબ્દ અહીંયા લખવાનો હવે એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ આગળ જુઓ કયા ધોરણમાં છે બીજા ધોરણમાં તો અહીંયા લખવાનું બીજા ધોરણમાં આખી વિગત તમારે લખવાની ચાલો હવે સરવાળો કરીએ છમાં પાંચ ઉમેરે તો થશે અગિયાર અગિયારો એક વધી એક ત્રણને ત્રણમાં એક ઉમેરો ચાર ચારમાં આઠ ઉમેરો બાર બારો બે વદી એક બેમાં એક ઉમેરો ત્રણ ત્રણમાં એક ઉમેરો ચાર હવે અહીંયા આપણને એવું કીધું છે કે બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે કેટલા પ કેટલા શબ્દ પછી જે શબ્દ હોય ને તે આપણે અહીંયા લખવાનો કેટલા શબ્દ પછી જે શબ્દ છે તો અહીંયા શું છે વિદ્યાર્થીઓ તો આપણે અહીંયા લખવાનું કુલ શબ્દ તો લખવાનો જ કુલ પછી કેટલા પછી શું છે વિદ્યાર્થીઓ તો લખવાનું વિદ્યાર્થીઓ આ વિગત તમારે વ્યવહારિક દાખલામાં ફરજિયાત લખવાની હોય છે હવે નીચે અહીંયા આખા વાક્યમાં જવાબ લખવાનો તો આખા વાક્યમાં જવાબ આપણે ક્યાંથી લખવાની શરૂઆત કરવાની તો છે ને તો પછીથી લખવાનું બંને ધોરણમાં થઈને કુલ કેટલાની જગ્યાએ આપણો જે જવાબ આવ્યો તે ચારસો એકવીસ વિદ્યાર્થીઓ છે એવું આખા વાક્યમાં આપણે અહીંયા લખવાનું તો અહીંયા તમારે નીચે આવી રીતના આખા વાક્યમાં જવાબ લખવાનો છે કે બંને ધોરણમાં થઈને અહીંયા આપેલી જ છે રકમ એ બેઠીલ લખવાની છે બંને ધોરણમાં થઈને કુલ કેટલાની જગ્યાએ જે જવાબ આવ્યો તે ચારસો એકવીસ વિદ્યાર્થીઓ છે તમારે અહીંયા દાખલાની બાજુમાં વિગત પણ ફરજિયાત લખવાની અને નીચે જવાબ પણ ફરજિયાત લખવાનું હવે છે દાખલા નંબર બે એક કારખાનામાં પહેલા દિવસે બસો એંસી બલ્બ બન્યા બીજા દિવસે એકસો છવ્વીસ બલ્બ બન્યા તો કારખાનામાં બે દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા જુઓ કારખાનામાં બલ્બ બનાવે છે તો પહેલા દિવસે બસો એંસી બલ્બ બનાવ્યા અને બીજા દિવસે એકસો છવ્વીસ બલ્બ બનાવ્યા તો પહેલાં અને બીજા બંને દિવસના ભેગા કરીને કેટલા બલ્બ થયા તે આપણે શોધવાનું છે તો બંનેના ભેગા કરવાના એટલે શું કરવાનો સળવારો કરવાનો તો રકમ લખીશું આપણે પહેલાં છે બસો એંશી તો લખવાનું બસો એંસી હવે બસો એંસીની બાજુમાં કયો શબ્દ છે બલ્બ તો અહીંયા લખવાનું બલ્બ કયા દિવસે કેટલામાં દિવસ છે તો કે પહેલા દિવસે તો લખવાનું પહેલા દિવસે વધતા આપણે બંને પહેલો અને બીજો દિવસ બંનેના ભેગા કરવાના છે એટલે ભેગા કરવા માટે સળવારો કરવાનો બીજા દિવસે કેટલા છે એકસો છવ્વીસ તો એકસો છવ્વીસ રકમ અંકની નીચે જ અંક લખાય એનું ખાસ ધ્યાન આપવાનું હવે એની બાજુમાં બી કયો શબ્દ છે બલ્બ તો લખવાનું બલ્બ હવે એકસો છવ્વીસ બલ્બ કયા દિવસે બનાવ્યા તો લખવાનું બીજા દિવસે અહીં લખી દેવાનું બન બન્યા ચાલો હવે વત્તા કરો સુનમાં છ ઉમેરીએ તો છ આઠમાં બે ઉમેરો દસ દસો સુન વધી બાજુના ઘર પર ચઢાવો એક બેમાં એક ઉમેરો ત્રણ ત્રણમાં એક ઉમેરો ચાર કેટલો જવાબ આવ્યો આપણો પહેલાં અને બીજા દિવસના બંનેના થઈને કેટલા બલ્બ બન્યા ચારસો છ તો અહીંયા કુલ શબ્દ તો લખવાનો જ કયો શબ્દ લખવાનો કુલ શબ્દ તો લખવાનો જ પછી કેટલા પછી જે શબ્દ હોય તે લખવાનો તો કુલ કેટલા પછી કયો શબ્દ છે બલ્બ તો લખવાનું કુલ બલ્બ તો અહીંયા લખીશું આપણે કુલ બલ્બ હવે આખા વાક્યમાં નીચે જવાબ લખવાનો તો આખા વાક્યમાં કઈ સ્ટો પછીથી લખવાનું કે કારખાનામાં બે દિવસમાં કુલ કેટલાની જગ્યાએ જે જવાબ આવ્યો તે ચારસો છ બલ્બ બન્યા આ થયો તમારો આખા વાક્યમાં જવાબ કે કારખાનામાં કારખાનામાં બે દિવસમાં બે દિવસમાં કુલ કેટલાની જગ્યાએ જે જવાબ આવ્યો તે ચારસો છ બલ્બ બન્યા તો બલ્બ બન્યા અને કહેવાય વ્યવહારિક દાખલા જેમાં તમારે દાખલાની સાથે તેની વિગત પણ લખવાની હોય છે નીચે જવાબ પણ લખવાનો હોય છે દાખલા નંબર ત્રણ એક બાગમાં ત્રણસો પંચ્યાસી લીમડાના ઝાડ અને બસો સિત્યાસી આસો પાલવના ઝાડ છે તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે ચાલો એક બાગ છે એમાં ત્રણસો પંચ્યાસી લીમડાના ઝાડ છે અને બસો સત્યાસી આસો ઝાડ છે તો બાગમાં બધા લીમડા અને આસોપાલવ બંનેના ભેગા થઈને કેટલા ઝાડ છે એ જાણવા શું કરવાનું તો એ જાણવા સળવારો કરીશું લીમડાના ઝાડ અને આસોપાલવના ઝાડનો સળવારો કરવાનો એટલે આપણને મળશે કે એક બાગમાં કેટલા ઝાડ થયા તો લખવાનું સૌથી પહેલાં રકમની શરૂઆતમાં છે ત્રણસો પંચ્યાસી તો લખવાનું ત્રણસો પંચ્યાસી હવે બાજુમાં ત્રણસો પંચ્યાસીની બાજુમાં કયો શબ્દ છે લીમડાના ઝાડ તો લખવાનું ત્રણસો પંચ્યાસી લીમડાના ઝાડ વત્તા બંનેના ભેગા કરીશું તો આપણને ખબર પડશે ને કે બંને ભેગા થઈને બાગમાં કેટલા ઝાડ છે કુલ શબ્દ આવે એટલે આપણે સરવારો કરવાનો કયો શબ્દ યાદ રાખવાનો કુલ કુલ શબ્દ આવે એટલે સરવારો કરવાનો ચાલો આગળ જોઈએ બસો સત્યાસી તો બસો સિત્યાસી કોના ઝાડ છે આસો પાલવના ઝાડ તો લખવાનું આસો પાલવના ઝાડ હવે સરવારો કરવાનો ચાલો પાંચમાં સાત ઉમેરો બાર બારો બે વધી એક આઠ ને એક નવ નવમાં આઠ ઉમેરો સત્તરો સાત વધી એક ત્રણમાં એક ઉમેરો ચાર ચારમાં બે ઉમેરો છ હવે અહીંયા કયો શબ્દ યાદ રાખવાનો કુલ કુલ પછી કેટલા પછી ક શબ્દ છે ઝાડ તો કુલ ઝાડ શું લખવાનું અહીંયા કુલ ઝાડ કુલ તો લખવાનું જ કુલ તો લખવાનું જ હવે અહીંયા કેટલા પછી ઝાડ શબ્દ છે તો ઝાડ લખી દેવાનું હવે આપણે આખા વાક્યોમાં જવાબ લખીએ તો આ બાગમાં તો લખવાનું અહીંયા આ બાગમાં કુલ લાઇનમાં જ લખવાનું છે કુલ કેટલાની જગ્યાએ જે જવાબ આવ્યો તે છસો બોતેર ઝાડ છે ઝાડ છે આ બાગમાં કુલ છસો બોતેર ઝાડ છે લખાઈ ગયો આખા વાક્યમાં જવાબ દાખલા નંબર ચાર એક દુકાનદાર પાસે એકસો ત્રેસઠ મીણબત્તીઓ હતી સેલ્સમેને બીજી બસો ઓગણચાલીસ મીણબત્તીઓ આપી હવે દુકાનદાર પાસે કેટલી મીણબત્તીઓ થઈ શું સળવારો ચારસોથી વધારે છે કે ઓછો તો દાખલાની રકમ સમજીએ કે એકસો દુકાનદાર પાસે એકસો ત્રેસઠ મીનબત્તીઓ તેની પાસે હતી જ સેલ્સમેને બીજી બસો ઓગણચાલીસ મીનબત્તીઓ આપી હવે દાખલા તરીકે તમારી પાસે પાંચ ચોકલેટ છે પાંચ ચોકલેટ તમારી પાસે હમણાં છે મમ તમારા મમ્મી તમને બીજી પાંચ ચોકલેટ આપે છે તો તમારી પાસે ચોકલેટ વધશે કે ઓછી થશે વધશે વધશે ને એટલે શું કરી તમે પાંચ તો હતી જ મમ્મીએ જે બીજી પાંચ આપી તે એમાં ઉમેરી દીધી ઉમેરી દીધી એટલે કેટલી થઈ ગઈ દસ થઈ દસ થઈને એટલે શું કર્યું તમે સળવારો કર્યો તેવી જ રીતે અહીંયા છે તો લખવાનું એકસો ત્રેસઠ મીણબત્તીઓ હતી આખું વાક્ય લખવાનું મીણબત્તીઓ હતી મીણબત્તીઓ હતી વત્તા બસો ઓગણચાલીસ બસો ઓગણચાલીસ મીણબત્તીઓ કોણે આપી સેલ્સમેને આપી તો લખવાનું સેલ્સમેને આપી ચાલો સળવારો કરો ત્રણમાં નવ ઉમેરો તો થશે બાર બારો બે વધી એક છમાં એક ઉમેરો સાત સાતમાં ત્રણ ઉમેરો દસ દસો શૂન વધી એક એકમાં એક ઉમેરો બે બે ને બે ચાર તો કુલ કેટલા જવાબ આવ્યો ચારસો બે તો કુલ શબ્દ તો લખવાનો જ જુઓ અહીંયા આપેલું છે ને કુલ તો લખવાનો કુલ હવે કેટલા પછી કેટલા કે કેટલી પછી કયો શબ્દ છે મીણબત્તીઓ તો લખવાનું મીણબત્તીઓ હવે રકમમાં આગળ વાંચો હજુ આખા વાક્યમાં જવાબ લખી દઈએ આપણે તો લખવાનું દુકાનદાર પાસે કુલ ચારસો બે મીણબત્તીઓ થઈ હવે આગળ રકમ વાંચો હજુ દાખલો અધૂરો છે શું સળવારો ચારસો થી વધારે છે કે ઓછો આપણો જવાબ કેટલો આવ્યો ચારસો બે તો સળવારો ચારસો થી વધારે છે કે ઓછો કહેવાય ચારસો બે ચારસો કરતાં વધારે કહેવાય કે ઓછા વધારે કહેવાય પહેલાં ચારસો આવે પછી ચારસો એક અને બે એટલે ચારસો કરતા વધારે છે તો અહીંયા લખવાનું કે સરવારો ચારસોથી વધારે છે અહીં આખા વાક્યમાં જવાબ લખવાનો દાખલાનો તો આખો જવાબ લખવાનો જ કે દુકાનદાર પાસે કુલ ચારસો બે મીણબત્તીઓ થઈ પછી જે આગળ સવાલ છે કે સરવાળો ચારસોથી વધારે છે કે ઓછો તેનો જવાબ લખવાનો કે સરવાળો ચારસોથી વધારે છે આગળ છે દાખલા નંબર પાંચ એક વખારમાં બસો ઇઠોતેર ઘઉંની ગુણ અને ચારસો બાનું ચોખાની ગુણ છે તો આ વખારમાં કુલ ઘઉં ચોખાની કેટલી ગુણ છે એક વખારમાં બસો ઇઠોતેર ઘઉંની ગુણ છે અને ચારસો બાનું ચોખાની ગુણ છે તો ઘઉં અને ચોખાની બંનેની ભેગી થઈને કેટલી ગુણ છે એ જાણવા માટે આપણે શું કરવું પડે ઘઉં અને ચોખાની ગુણનો સળવારો કરવો પડે તો રકમમાં છે બસો ઇઠોતેર ઘઉંની ગુણ શરૂઆતમાં છે બસો ઇઠોતેર તો લખવાનું બસો ઇઠોતેર બાજુમાં કયો શબ્દ છે બસો ઇઠોતેરની બાજુમાં તો આખું લખવાનું ઘઉંની ગુણ હવે બંને ઘઉં અને ચોખા બંનેનો આપણે સરવારો કરવો પડશે એટલે લખવાનું શળવારાનું નિશાન આગળ છે ચારસો બાણું ગુણ તો લખવાનું ચારસો ને બાણું એની બાજુમાં કયો શબ્દ છે ચોખાની ગુણ તો લખવાનું ચોખાની ગુણ હવે સળવારો કરો આઠમાં બે ઉમેરો દસ દસો શૂન વધી એક સાતમાં એક ઉમેરો આઠ આઠમાં નવ ઉમેરો સત્તર સત્તરો સાત વધી એક બેમાં એક ઉમેરો ત્રણ ત્રણમાં ચાર ઉમેરો સાત તો અહીંયા લખીશું કુલ કુલ શબ્દ છે આપણી પાસે તો કુલ લખવાનું હવે કેટલા પછી કેટલી પછી શું છે ગુણ તો લખવાનું કુલ ગુણ હવે આખા વાક્યમાં જવાબ લખવાનો કે આ વખારમાં કુલ ઘઉં ચોખાની કેટલીની જગ્યાએ સાતસો સિત્તેર ગુણ છે લખવાનું આ વખારમાં આ વખારમાં કુલ ઘઉં ચોખાની સાતસો સિત્તેર કેટલી જગ્યાએ સાતસો સિત્તેર ગુણ છે અહીંયા તમારે એકમની નીચે એકમ દશક નીચે દશક અને સો ને નીચે સોને અંક લખવાનો છે દાખલા નંબર છ નમને પહેલા દાવમાં એકસો રન કર્યા અને બીજા દાવમાં ઇઠોતેર રન કર્યા તો તેને બંને દાવમાં કુલ કેટલા રન કર્યા શું સળવારો બસો પચાસથી વધારે છે કે ઓછો એટલે જુઓ નમને પહેલા દાવમાં એકસો રન બનાવ્યા બરાબર બીજા દાવમાં તેને ઇઠોતેર રન બનાવ્યા તો બંને દાવમાં પહેલો દાવ અને બીજો દાવ બંને દાવમાં થઈને કેટલા રન થયા તો પહેલા દાવના રન અને બીજા દાવના રનના શું કરવાનો શળવારો કરવાનો ભેગા કરવાના તો આપણને બંને દાવના રન ખબર પડશે તો અહીંયા પહેલું છે એકસો ઓગણ સિત્તેર તો લખવાનું એકસો ઓગણ સિત્તેર બાજુમાં છે રન તો લખવાનું રન કયા દાવના છે રન તો પહેલા દાવના તો લખવાનું પહેલા દાવના પહેલો દાવ બીજો દાવ એવું લખવાનું તો જ ખબર પડે વધતા ઈઠોતેરન હવે અહીંયા એકમની નીચે એકમ ને દશકની નીચે દશક સોના ખાનામાં કશું નથી એટલે શું મૂકી દેવાનું ઝીરો આપણે આગળ શીખી ગયા ને સોના ખાનામાં કંઈ ના હોય તો ઝીરો તેની બાજુમાં કયો શબ્દ છે રન તો લખવાનું રન હવે ઈઠોતેરન કયા દાવમાં કર્યા એણે બીજા દાવમાં તો લખવાનું બીજા દાવના ચાલો સળવારો કરો આઠ નવમાં આઠ ઉમેરો સત્તરો સાત વદ્દી એક છ છમાં એક ઉમેરો સાત સાતમાં સાત ઉમેરો ચૌદ ચૌદો ચાર વધી એક એકમાં એક ઉમેરો બે કુલ શબ્દ છે અહીંયા તો લખવાનો કુલ ચાલો કેટલા પછી કયો શબ્દ છે રન તો લખવાનું રન કુલ રન છે ને અહીંયા કુલ રન કેટલા પછીનો જે શબ્દ હોય તે લખવાનો રન હવે આખા વાક્યમાં લખવાનું કે તેણે તેણે એટલે કોણે જુઓ અહીંયા તેણે શબ્દ છે તેણે એટલે અહીંયા આપણને નામ આપેલું છે શું નામ છે નમન તો લખવાનું નમને બંને દાવમાં બંને દાવમાં કુલ કેટલાની જગ્યાએ જે જવાબ આવ્યો તે બસો સુડતાળીસ રન કર્યા હજુ આગળ રકમ અધૂરી છે શું સળવારો બસો પચાસથી વધારે છે કે ઓછો એવો પ્રશ્ન પૂછ્યો છે તો આપણો સરવારો કેટલો આવ્યો બસો સુડતાલીસ તો બસો સુડતાલીસ બસો પચાસ કરતાં વધારે કહેવાય કે ઓછો ઓછો કહેવાય સુડતાલીસ પછી ઉડતાલીસ ઓગણપચાસ પચાસ એટલે હજુ પચ બસો પચાસ કરવામાં ત્રણ રન ખૂટે છે એટલે ઓછા કહેવાય તો લખવાનું નીચે કે શળવારો આપેલું જ બેઠું લખવાનું શળવારો બસો પચાસથી ઓછો છે બસો પચાસથી ઓછો છે દાખલા નંબર સાત ઉર્મી પાસે બસો નવ રૂપિયા હતા ઉમંગે તેને ત્રણસો નવ રૂપિયા આપ્યા હવે ઉર્મી પાસે કેટલા રૂપિયા થયા શું સળવારો પાંચસોથી વધારે છે કે ઓછો ઉર્મી પાસે બસો નવ રૂપિયા હતા તમારી પાસે ધારો કે બસો નવ રૂપિયા ધારો કે તમારી પાસે પચાસ રૂપિયા છે તમારો ભાઈ ફ્રેન્ડ તમને બીજા પચાસ રૂપિયા આપે છે તો તમારી પાસે પચાસ તો હતા જ તમારો ફ્રેન્ડ તમને બીજા પચાસ રૂપિયા આપે છે એટલે તમારી પાસે પચાસ હતા અને બીજા પચાસ મળ્યા તો સો રૂપિયા થયા એટલે તમે શું કર્યું પચાસમાં પચાસ ઉમેરા એટલે કે બંનેનો સળવારો કર્યો તો અહીંયા લખવાનું બસો નવ રૂપિયા બસો નવ પછી શું છે રૂપિયા હતા તો લખવાનું રૂપિયા હતા વત્તા ઉમંગે તેને ત્રણસો નવ રૂપિયા આપ્યા તો લખવાનું ત્રણસો નવ શબ્દ બાજુમાં શું છે રૂપિયા તો લખવાનું રૂપિયા પણ કોને આપ્યા તો કે ઉમંગે આપ્યા બસો નવ રૂપિયા હતા વધતા ત્રણસો નવ રૂપિયા ઉમંગે આપ્યા ચાલો નવમાં નવ ઉમેરો અઢારો આઠ વધી એકમાં શૂન ઉમેરીએ તો એક બેમાં ત્રણ ઉમેરો પાંચ કુલ શબ્દ છે તો લખવાનો કુલ કેટલા પછી કયો શબ્દ છે રૂપિયા તો લખવાનું કુલ રૂપિયા સળવારાનો દાખલો કરો એટલે અહીંયા કુલ શબ્દ તો તમારે લખી જ દેવાનું અને કેટલા કે કેટલી પછી જે શબ્દ હોય તે હવે આખા વાક્યમાં લખો કે ઉર્મી પાસે ઉર્મી પાસે પાંચસો અઢાર રૂપિયા થયા હજુ આગળ રકમમાં શું કીધું છે શું સળવારો પાંચસોથી વધારે છે કે ઓછો જવાબ આપણો કેટલો આવ્યો પાંચસો અઢાર આપણને કેટલા કીધા છે પાંચસોથી વધારે કહેવાય કે ઓછા તો પાંચસો અઢાર પાંચસોથી વધારે કહેવાય તો લખવાનું કે સળવારો પાંચસોથી વધારે છે દાખલા નંબર આઠ એક ટોપલામાં પાંચસો ચુમ્માલીસ કેરીઓ હતી તેમાં બીજી બસો અઠ્યાસી કેરીઓ નાખી હવે ટોપલામાં કેટલી કેરીઓ થઈ તમારી પાસે પાંચ લખોટી છે બીજી પાંચ લખોટી તમે તેમાં નાખો છો તો તમારી પાસે કુલ દસ લખોટી થઈ તો તમે શું કર્યું પાંચ હતી અને બીજી પાંચ નાખી તો પાંચમાં પાંચ ઉમેરી ઉમેરી એટલે શું કર્યું સળવારો તો અહીંયા લખવાનું પાંચસો ચુમ્માલીસ બાજુમાં કયો શબ્દ છે કેરીઓ તો લખવાનું કેરીઓ હતી કેરીઓ હતી આખો શબ્દ છે ને તો આખું લખવાનું વત્તા બસો અઠ્યાસી બાજુમાં કયો શબ્દ છે કેરીઓ બીજી નાખી સરવારો કરો ચલો ચારમાં આઠ ઉમેરો બાર બારો બે વદી એક ચારમાં એક ઉમેરો પાંચ પાંચમાં આઠ ઉમેરો તેર તેરો ત્રણ વધી એક પાંચમાં એક ઉમેરો છમાં બે ઉમેરો આઠ તો લખવાનું કુલ કેટલી પછી કયો શબ્દ છે કેરીઓ તો લખવાનું કેરીઓ કુલ કેરીઓ હવે આખા વાક્યમાં લખો ટોપલામાં છેલ્લું વાક્ય તમારે બેઠું આખું લખી દેવાનું કે ટોપલામાં કેટલીન જગ્યાએ આઠ જે જૉબ આવ્યો તે આઠસો બત્રીસ કેરીઓ થઈ તો આ થયા આપણા વ્યવહારિક દાખલા છેલ્લું વાક્ય તમારે આખું જ બેઠું નીચે જવાબમાં લખવાનું કે ટોપલામાં કેટલીન જગ્યાએ જે જૉબ આવ્યો તે કેરીઓ થઈ વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્ય પોથીમાં પેજ નંબર એકાવન પર આપેલ એકથી આઠ દાખલા તમારી શોધ્ય પોથીમાં પણ ગણવાના છે અને તમારી નોટબુકમાં પણ લખવાના છે